કે નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો તો ફર્સ્ટ શું છે કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો તો શું છે કે માં વિશે લખવાનું માતા વિશે લખવાનું તો જો આપણને કાવ્યમાં શું કીધું છે માં વિશે કે માતા પ્રભુની પુતળી અને જગતથી તે જુદેરી છે એટલે કે મા તે અલગ છે તેની આંખમાં અમૃત ભરેલું છે તેના વેણ વહાલથી ભરેલા હોય છે તેનું હૈયું હેમત જેવું શીતળ છે તેનો ખોળો જાણે ચંદ્રની શીતળતાથી ભરેલો છે અને તેનો પ્રેમનો પ્રવાહ સદાય સરખો જ વહેતો હોય છે આમ કવિ માના આવા ગુણોનું વર્ણન કરે છે કે આપણા મા વિશે કે માનો જે પ્રેમ હોય છે એ કેવો હોય છે એક સરખો હોય છે અને તે કેવી છે પ્રભુની બનાવેલી એક મૂર્તિ છે જે દુનિયાથી કેવી છે અલગ છે આ રીતે તમારે શું કરવાનું છે તેનો આન્સર લખવાનો અને સેકન્ડ ક્વેશ્ચન શું છે કે માડીનો મેઘ બારે માસરે કાવ્ય પંક્તિ સમજાવવાનું એટલે આપણે જોયું હતું ને જે આપણને પોયમમાં આપ્યું હતું કે માળીનો મેઘ બારે માસરે પણ માતાનો પ્રેમ જે છે એ કોઈ દી પણ વધઘટ થતો નથી તો આ રીતે તમારામાં આન્સર શું લખવાનું કે કવિએ વરસાદના ઉદાહરણ દ્વારા માતાની શ્રેષ્ઠતા દર્શાવી છે કવિ કહે છે કે વરસાદ ક્યારેક પડે છે તો ક્યારેક બંધ પણ થાય છે પણ ચોમાસાના ચાર મહિના પછી વરસાદ હોતો નથી પરંતુ માતાનો પ્રેમરૂપી મેઘ બારે માસ વરસતો રહે છે તેમાં કદી વધઘટ કે ભરતી ઓટાવતી નથી જોયું આ પંક્તિમાં શું કીધું છે કે વરસાદ ક્યારેક આવે ક્યારેક ન આવે ચાર મહિના પછી વરસાદ ન પણ આવે પણ માતાનો પ્રેમ જે છે એનો ક્યારે વધઘટ થતો નથી કે હવે જો આપણને શું આપેલું છે નીચેના શબ્દનો વાક્ય પ્રયોગ કરો જો આપણને અમી હેલ આપેલું છે ને વાક્ય તેને શું કરવાનું છે આપણે સેન્ટેન્સ બનાવવાનું છે એટલે કે વાક્ય બનાવવાનું જેમ કે અમી હોય તો તેનો વાક્ય તમે કોઈ પણ બનાવી શકો જેમ કે જેની આંખમાં અમી તેની આખી દુનિયા નમી એ રીતે તમે બીજો કોઈ વાક્ય બનાવી શકો પછી હેત શું છે હેલ તો શું આવશે રાજા એ રાણીના માથેથી હેલ ઉતારી અથવા મારી માને માથા ઉપરથી ભાઈએ હેલ ઉતારી એવા કોઈ પણ વાક્ય તમે લખી શકો છો પછી વ્યોમ એટલે કે શું આવશે વ્યોમમાં વિહગ વિહરે છે વ્યોમ એટલે કે વાદળા એટલે કે આકાશમાં વિહંગ એટલે કે પક્ષીઓ એટલે કે શું કરે છે ઉડે છે તમે એ રીતે પણ વાક્ય લખી શકો પછી બીજા વાક્ય લખી શકો છો ઓકે પછી દોહલું એટલે રામ જેવા મહાન બનવું દોહલું છે અથવા સીતા જેવું મહાન બનવું દોહલું છે આ રીતે તમે વાક્ય લખી શકો છો ઓકે પછી જો થર્ડ આપેલું છે કે નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શબ્દ શોધીને લખો તો જે આપણને માત જે આપેલું છે એવા બીજા શબ્દો પણ તમે શું કરો કાવ્યમાંથી શોધીને લખી શકો છો જેમ કે જો માત એટલે શું થાય જાત શું થાય જાત પછી સોડઈ એટલે શું થાય કોડ શું થાય છે કોડ પ્રાણ એટલે કે લહાણ પછી માસ એટલે કે ઉજાસ ઓકે આ રીતે તમે તમારા જે કાવ્ય છે તેની અંદરથી શોધીને પણ લખી શકો છો પછી જો આપણને શું આપેલું છે નીચે આપેલા શબ્દો કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો જે આપણી પોયમમાં કે આપણા જે વર્ડ્સ આપેલા છે તેને કાવ્યમાં કયા શબ્દથી ઓળખવામાં આવ્યું છે તે લખવાનું તો જો માતા એટલે જનની માત કે માડી આકાશ એટલે કે વ્યોમ ધરતી એટલે કે ધરણી ચંદ્ર એટલે કે ચંદા શશી એટલે તમારા જે પોયમમાં જે પંક્તિમાં આપેલા હોય શબ્દો તે આનો તેની અંદર શું કરવાનું કરવાનું છે કમ્પ્લીટ મુજબ કરો તો શું કીધું છે નીચેના માતાને કોના કરતા ચડિયાતા બતાવી છે તે અલગ તારો તો જો આની અંદર આપણે શબ્દ આપેલા છે એટલે કે વર્ડ્સ આપેલા છે તેમાંથી આપણને માતાનું કયા કયા શબ્દો નીકળે છે તે લખવાનું જો પેલા જંગલ છે તો એ માતા સરખામણી થાય તો કે નહીં ધરતી થાય જમણા થાય તો કે નો વાદળી થાય પછી ગંગા ચંદ્ર પછી વરસાદ પછી શું કયો થાય મધ એટલે કે આ જે શબ્દો છે એને શું કરવાનું આપણે અલગ લખવાનું આમાંથી જે શબ્દો માતા વિશે છે એટલે કે માતા કરતા પણ વધારે ચડિયાતું હોય તે શબ્દ લખવાનું જેમ કે ધરતી વાદળી ગંગા ચંદ્ર પછી વરસાદ અને મધ આ શબ્દો આપણે શું કરવાનું આની અંદરથી અલગ વાક્ય લખવાનું બરાબર પછી જો આ શું કીધું આ અલગ તારવેલ શબ્દો વાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો શું કીધું છે કે જે તમે આ વર્સ ગોતો તેમાંથી તો એવી જે પંક્તિ જેમાં તે ઉપયોગ થતી હોય તે વાક્યમાંથી શોધીને લખવાનું જેમ કે ધરતી પછી વાદળી ગંગા મધ આ જે પંક્તિઓમાં તમારે આપેલી હશે તે શું કરવાનું તેમાંથી શોધીને લખવાનું ઓકે પછી શું કીધું આ પંક્તિનો ભાવાર્થ લખો એટલે કે જે આપણે પોયમ સમજા તેનું શું કહેવા માંગે છે તો આપણે જે કાવ્યમાં માતા છે તેનો પ્રેમ હંમેશા શું રહે છે એક સરખો રહે છે કે ચોમાસું આવે કે ઉનાળો આવે પણ મારી માનો પ્રેમ છે એ વધઘટ થાતો નથી એટલે કે જે પણ માતાનો જે અનેરો પ્રેમ છે એનો પ્રેમ જે છે એનો પ્રવાહ એક સરખો જ રહે છે આ રીતે તમારે આ પંક્તિઓનું શું કરવાનું છે સમજૂત સમજાવવાનું એટલે લખવાનું છે પછી શું છે આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો જે તમારી જે પંક્તિ જે છે ગીતની જે આપણને જો અહીંયા આપેલી છે કે ધરતી માતાની જો શું છે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો વર્ષે ઘડીક વેમ વાદળી રે લોલ એટલે કે ચંદાની ને દિશે ચાંદન એટલે આ જે પંક્તિ આપણને આપેલી છે તેનો જે પંક્તિનો સમજૂતી જે છે આપણે શું કરવાનું છે ફકરામાં લખવાનો કે પછી જો આપણને શું આપેલું છે કે આ કાવ્યમાં સમૂહ ગાન વખતે સંગીતના કયા કયા સાધનો ઉપયોગ કરશો તેમનો કયું વાત વગાડવાનું ગમશે તે લખવાનું કે તમને આની અંદર કયા કયા સંગીત જે ગીત વાગશે તો તેની અંદર તમે કઈ કઈ વસ્તુ કયા કયા તબલા કે કયા કયા એટલે કે એવા એવા છે સાધનો ઉપયોગ કરશો તે લખવાનો જેમ કે ઢોલક ખંજરી હાર્મોનિયમ વાસળી પછી શું તબલા એવા જે તમને ગમતા હોય એ સાધનનો ઉપયોગ કરશો તે તમારે અહીંયા લખવાનું કે પછી શું કીધું આ કાવ્ય સમૂહ ગાન કરો એટલે કે ટીમ એટલે કે ગ્રુપ માં તે આ જે કવ્ય કાવ્ય હતી જનનીની ની જોડ સકી તે તમારે શું કરવાનું છે ગાવાનું છે પછી શું છે માતા વિશે લખાયેલ કાવ્ય કહેવતો અવતરણ એકતણ કરી વર્ગમાં રજૂ કરો કે માતા વિશેનું જે કોઈ પણ ગીત ગાયું હોય જેમ કે જનની જોડ સકી હોય કે બીજા એવા અનેક ગીતો જે હોય માં વિશે હોય જેમ કે આપણે લોરી હોય કે કોઈ પણ જે ગીત હોય તો તે તમે અહીં લખો અને તમારા વર્ગમાં તેને ગાવો કે એક્ટિવિટી કરવાનું છે પછી માતૃ પ્રેમ દર્શાવતા વાર્તા કાવ્યો મેળવીને લખો જેમ કે મા વિશે તમારે તમારા લેખન તમારા ભાષામાં તેને લખવાનું છે ઓકે એટલે કે મા કેવી હોય છે મારી માતા કેવી છે મને કેવી રીતે રાખે છે અને મારા માનો પ્રેમ મારા પ્રત્યે કેવું છે એ તમારે તમારા સેન્ટેન્સ તમારા વાક્યમાં તેને શું કરવાનું છે એ લખવાનું છે ઓકે હવે તમને આ આખું ઉદાહરણ તમને સમજાઈ ગયું હશે ને કે આ રીતે તમારે આને કમ્પ્લીટ કરવાનું બાય